જનરલી સ્વીટનું નામ આવે ને, એટલે ઘી, સાકર, ખાંડ વગેરેને કારણે જે લોકો હેલ્થ કોન્શિયસ છે ને, એ તો એકદમ સાવચેત જ થઈ જાય, એટલે કે ખાવાની મનાઈ ફરમાવી દે. તો આજે ઘી વિના, તેલ વિના, સાકર, ખાંડ કે ગોળ વિના, માવો વિના અને લોટ વિના, આ બધા વિના પ્રોટીનથી ભરપૂર એવા મોદક બનાવીશું કે જે ગણપતિ બાપાને પ્રસાદ રૂપે ધરાવી શકાય, અથવા તો શિયાળાની સિઝનમાં વસાણા તરીકે મોટેરાથી લઈને બાળકો સુધી બધા ખાઈ શકે. અને વળી બનાવવાના પણ એટલા જ સરળ છે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો તમારે કપ અથવા તો કટોરી કે બાઉલનું માપ સેટ કરી દેવાનું. તો મેં અહીં બે સાઇઝના વાટકા લીધા છે, તો હું તમને બતાવું છું. એક વાટકો ભરીને અખરોટનો માવો, અડધો વાટકો કાજુ છે, એક વાટકો બદામ લીધી છે અને 12 થી 15 જેટલા અંજીર છે. તમે વચ્ચે હોલ વાળા હોય ને અંજીર, જે હાર રૂપે પરોવેલા, એ પણ લઈ શકો. અને 20 થી 22 નંગ ખજૂર લીધા છે, આ સીડલેસ લીધા છે, તમે કોઈ પણ ખજૂર લઈ શકો સારી બ્રાન્ડના. અને નાની અડધી વાટકી ભરીને સૂકી લાલ દ્રાક્ષ લીધી છે અને 1/4 વાટકી જેટલા પમ્પકિન સીડ્સ લીધા છે. અને આ હેમ સીડ્સ છે, પોણી વાટકી ભરીને લીધા. અને આ હેમ સીડ્સ તમને જો ના મળે તો સ્કીપ કરજો, કશો વાંધો નહીં. પરંતુ ખજૂર અને અંજીર આ બંને સ્વીટનેસ માટે લીધા છે, એટલે એનું માપ પ્રોપર રાખજો. અને બીજા ડ્રાયફ્રૂટ્સ તમારી પસંદગી અનુસાર લઈ શકો. તો હવે નોનસ્ટિક પાનમાં બદામ, કાજુ અને અખરોટ ત્રણેયને સાથે લઈશું અને એને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો ગેસની આંચને આપણે મીડિયમ રાખીશું અને આ રીતે સતત હલાવતા જવાનું. અહીં આપણે અંજૂર, ખજૂર અને લાલ સૂકી દ્રાક્ષ આ ત્રણનો ઉપયોગ બાઇન્ડિંગ માટે તથા સ્વીટનેસ માટે કર્યો છે. તો આ રીતે આપણે એને હલાવતા જઈશું. આશરે 4 થી 5 મિનિટમાં મીડિયમ ફ્લેમ રાખીને શેકાઈ જશે. તો ચેક કરીએ તો આ રીતે નાના નાના લાઇટ સ્પોટ આવે, એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આ પાન પણ ગરમ છે અને અંદરની વસ્તુ પણ ગરમ છે, એટલે આ બંને સીડ્સને આપણે ઉમેરી દઈએ, એટલે બંને ગરમ પાનની સાથે શેકાઈ જશે. મેં ગેસને બંધ જ રાખ્યો છે. એકથી બે મિનિટ આ રીતે હલાવીને આપણે એને નીચે ઉતારી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને બાજુ પર રાખીએ. અને ત્યાં સુધીમાં ખજૂર અને અંજીર આ બંનેને આપણે કટ કરી લઈશું. સૌથી પહેલાં ખજૂર લઈએ અને આ સીડલેસ છે, તમે કોઈ પણ સારી બ્રાન્ડનું સોફ્ટ ખજૂર હોય ને એવું લેવાનું. તો જુઓ કેટલું સોફ્ટ છે. તો આ રીતે આપણે ખજૂરને નાનું નાનું કટ કરી લઈએ કે જેથી આપણે એને મિક્સરમાં પીસવાના છીએ ત્યારે આસાની રહે. તો આ જ રીતે આપણે અંજીરને પણ કટ કરી લઈએ. લાલ દ્રાક્ષ જે છે સૂકી, એને હું આખી જ રાખીશ, કારણ કે નાની સાઇઝની છે એટલે એને કટ કરવાની જરૂર નથી. તો હવે ડ્રાયફ્રૂટ્સ ચેક કરી લઈએ. તો સરસ ઠંડા થઈ ગયા છે, તો મિક્સર જારમાં લઈશું, થોડા થોડા લઈએ અને ક્રશ કરી લઈએ. અને આ અગાઉ મેં ચૂરમા લાડુની રેસીપી અને ઓરિયો બિસ્કિટ સાથે ચોકલેટના ટેસ્ટવાળી મોદકની રેસીપી પણ પોસ્ટ કરેલી છે. તો આ રીતે ક્રશ કર્યું છે. તમે હાથમાં પ્રેસ કરો ને તો આમ ભેગું થઈ જાય, એટલે કે એનું થોડું ઓઇલ રિલીઝ થઈ જાય, એ રીતે એને ક્રશ કરવાનું છે. સાવ છૂટો પાવડર થઈ જાય ને એ રીતે નથી કરવાનું. ડ્રાયફ્રૂટ્સનું પોતાનું ઓઇલ થોડું રિલીઝ થાય ને એ રીતે એને ક્રશ કરવાનું છે. તો બાકીના ડ્રાયફ્રૂટ્સ પણ આ રીતે જ આપણે ક્રશ કરી લઈએ. અને તમે પ્રસાદ માટે કઈ ટાઈપના મોદક કે લાડુ બનાવ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આ ડ્રાયફ્રૂટ્સ બધા ક્રશ થઈ ગયા. તો હવે અંજીર, ખજૂર અને દ્રાક્ષ એને આપણે ક્રશ કરી લઈએ અને એને પેસ્ટ સ્વરૂપે આપણે ક્રશ કરવાના છે. જુઓ આની અંદર પણ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, એનું ઓઇલ રિલીઝ થયું છે, એટલે
તો આ આપણે બે લોટમાં ક્રશ કરીશું. જુઓ, આ રીતે થોડું પેસ્ટના સ્વરૂપે ક્રશ કરી લીધા છે. આ રીતે, અને આ રીતે ક્રશ કરીશું ને, તો અગાઉ કહ્યું એમ મોદકમાં બાઇન્ડિંગ પણ આવશે અને સ્વીટનેસ પણ. બાકીનાને પણ આ રીતે મેં ક્રશ કરી લીધા છે. તો હવે સારી રીતે મિક્સ કરીશું. અને આજે ઘી વિના, સાકર કે ગોળ વિના, માવા કે લોટ વિના, મૂઠિયા રૂપે તળ્યા વિના બનાવવાના છીએ ને. નહીંતર તમે આ સ્ટેજ પર 3-4 ચમચી ઘીમાં શિંગડાનો લોટ શેકીને પણ એડ કરી શકો. અને હવે થોડું હાથ વડે પ્રેસ કરીને મિક્સ કરીએ, કારણ કે અપના હાથ જગન્નાથ, બરાબર ને? અને તમે આ મિશ્રણમાં આ સ્ટેજ પર થોડું કેસર, મગજતરી, ખસખસ, સૂંઠ પાવડર અને થોડો ગુંદર તળીને પણ એડ કરી શકો, પ્રસાદ માટે અથવા તો શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે. અને આ બીજી એક વાત સરસ કહું કે આ મિશ્રણ તમે આ રીતે તૈયાર કરીને એઝ ઇટ ઇઝ ડબ્બો ભરીને રાખો અને દૂધમાં મિક્સ કરીને પણ પી શકાય. તો હવે આ રીતે સરસ એને થોડું હળવા હાથે મિક્સ કરીએ એટલે બધું સરસ ભેગું થઈ જશે. થોડો થોડો મેં અંદરથી મિશ્રણ લીધું છે અને આ રીતે એને પ્રોપર મિક્સ કરી દઈએ. તો આ રીતે આપણું સરસ મોદકનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો એમાંથી મોદકના મોલ્ડ વડે આપણે મોદક બનાવીશું અને સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો મોલ્ડમાં ભરીને મોદકનો શેપ આપીએ. આ રીતના મોલ્ડ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. વાસણવાળાની દુકાને અથવા તો પ્લાસ્ટિકના આઈટમ જે વેચતા હોય એમને ત્યાંથી પણ. અને વાવ, જુઓ કેટલો સરસ મોદક આપણો રેડી થઈ ગયો છે. જુઓ, તો આ રીતે આપણે બાકીના મોદક પણ રેડી કરી લઈશું. વાવ, કેટલા ફટાફટ બની જાય છે. જો ડ્રાય રોસ્ટ કર્યા અને ક્રશ કર્યા અને ત્યારબાદ આપણે બધું ભેગું કરીને આ રીતે મોદક વાળી દીધા. વાવ, જુઓ દેખાવમાં પણ કેટલો સુંદર લાગે છે આપણા મોદક. જુઓ અને કેટલા ઇઝીલી થઈ ગયા. અને આ રીતે તમે નાની લાડુડી સ્વરૂપે પણ બનાવી શકો અને પ્રસાદ સ્વરૂપે પણ ધરાવી શકો આ નાની લાડુડી. અને બાળકોને આપવા હોય તો શિયાળામાં દરરોજ નાની આવી બે લાડુડી આપી દો તો એમને માટે પણ સરસ. તો હવે આપણે સર્વિંગ કરીશું અને એની ઉપર મેં કેસરના તાંતણાથી ગાર્નિશ કર્યું છે. તમે જે સિલ્વર વરખ આવે છે એ પણ લગાવી શકો એની ઉપર. અને મોદકમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવ્યું છે તે હું ત્યારે જ્યારે તોડું ને ત્યારે ધ્યાનથી જોજો. અને તોડે ત્યારે મોદક વિખેરાઈને ભૂક્કો નથી થઈ જતો, એટલે કે પાવડર સ્વરૂપે વિખેરાઈ નથી જતો, એટલે કે પરફેક્ટ બાઇન્ડિંગ છે. અને આ રીતે મેં થોડી નાની લાડુડી પણ વાળી લીધી છે. અને રેસીપી જો ગમી હોય તો લાઈક અને શેર કરજો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો.